વન. હવે આજે સિમ્પલ પાસ્ટ ટેન્સની પેસિવ રચનામાં આપણે મિત્રો જઈએ છીએ. આગળના લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ગયા હતા અને મને ખ્યાલ છે કે મોટાભાગના તમે બધા દસમામાં અગિયારમાં પેસિવ રચના મેં તમને સરસ રીતે વર્ગખંડોમાં પણ ભણાવેલી છે. આમ ગણીએ તો આપણે એમાં રિવિઝન કરીએ છીએ, પણ એ રિવિઝન બારમા ધોરણ માટે ખૂબ જરૂરી છે, કેમ કે આપણું બારમાની ટેક્સ ને ગ્રામર બધું પેસિવમાં જ ચાલવાનું છે. પેપર પણ મોસ્ટ ઓફ પેસિવમાં જ નીકળવાનું છે, બરાબર, એ રચના આધારિત એટલા માટે જરૂરી છે. એટલે શોર્ટમાં થોડું ઝડપથી આગળ ચાલે એટલે મેં લીધું છે, પણ તમને સમજાવતો જાઉં છું, તમારે ધ્યાન દેવાનું છે, બરાબર. એક તો કર્તરી રચના હોય તો એમાં શું હોય, તો કે ઈડી વાળો રૂપ હોય. સાદા ભૂતકાળની કર્તરી રચનાથી હું શરૂઆત કરું છું એટલે નવા મિત્રો પણ સમજી શકો. એક્ટિવમાં ઈડી વાળો રૂપ હોય અને અનિયમિત હોય તો એનું વી ટુ હોય. બે એક્ઝામ્પલ આપ્યા છે એક્ટિવના. સ્ટુડન્ટ્સ રોટ ઓલ ધ ટોપિક્સ નાઇસલી. વિદ્યાર્થીઓએ બધા જ મુદ્દાઓ સરસ રીતે લખ્યા હતા. આઈ સેન્ટ યુ અ મેસેજ લાસ્ટ મંડે. ગયા સોમવારે મેં તમને એક મેસેજ મોકલેલો. હવે આ જે વાક્યો છે એને કર્મણીમાં લઈ જાય આપણે તો સિમ્પલ પ્રેઝન્ટમાં મેં તમને નિયમો લખાવ્યા હતા એક પછી એક, બરાબર. અહીંયા તમને સીધી રચના આપું છું. મેં કીધું એમ થોડા મેચ્યોર છો, આગળ બધું શીખડાયું છે એટલે સમજી શકો એ અપેક્ષા છે. જો એમાં તમને કોઈને તકલીફ પડે કે સાહેબ આ રીતે શોર્ટ નથી સમજી શકતા તો એ મને કોલ કરજો અથવા મેસેજ નાખજો, બરાબર. આઈ વિલ આન્સર યુ કે કંઈ મારાથી એમાં ફેરફાર મને લાગશે તમારા અનુસંધાને હું ચોક્કસ કરીશ. સમજી જાઓ તો કોઈ પ્રશ્ન નથી. હવે પેલા કર્મ. સાદો વર્તમાન કાળ હોય તો અહીંયા એમીઝ આર આવે, આપણે લખ્યું જ છે આગળ. તો સાદો ભૂતકાળ છે તો એમીઝ આરની જગ્યા અહીંયા વોઝ કે વેર. પછી અહીંથી જેમ છે એમ બધું વર્તમાન પ્રમાણ છે. ભૂતકૃતંત વી થ્રી બાય કરતા હોય તો કરતાનું નામ એમનું, સર્વનામ છે તો એની કર્મ વિભક્તિ અને વધેલા અન્ય શબ્દ આ પેસિવ થઈ ગયું. હવે એના અનુસંધાને જે બે વાક્યો અહીંયા મેં લખ્યા હતા એને જ મેં પેસિવમાં બદલ્યા છે. પહેલામાં કર્મ શું હતો કે ઓલ ધ ટોપિક્સ, એટલે આ પહેલા ઓલ ધ ટોપિક્સ આ કર્મ. પછી વોઝવેરમાંથી વેર, બહુવચનનું કર્મ છે એટલા માટે. પછી વી થ્રી તો આ રોટ છે મુખ્ય ક્રિયાપદ, એનું વી થ્રી રિટર્ન એટલે અનિયમિત, મસ્ટ બી સ્ટોરેડ, મગજમાં હોવા જોઈએ. પછી બાય તો આ મૂક્યું બાય, કર્તાનું નામ અથવા કર્મ વિભક્તિ. શું છે કર્તા સ્થાને તો કે સ્ટુડન્ટ્સ, તો એની કર્મ વિભક્તિ ન થાય એટલે સ્ટુડન્ટ્સ એમનો અન્ય શબ્દ. નાઇસલી વધી નાઇસલી એટલે આખું વાક્ય થયું ઓલ ધ ટોપિક્સ વેર રિટર્ન બાય સ્ટુડન્ટ્સ નાઇસલી. બધા જ મુદ્દાઓ વિદ્યાર્થીઓ દ્વારા સરસ રીતે લખાઈ ગયા હતા. બીજું વાક્ય, આઈ સેન્ટ યુ અ મેસેજ લાસ્ટ મંડે. બે કર્મ છે, આ ગૌણ કર્મ છે યુ, આ અ મેસેજ મુખ્ય કર્મ છે. મેં ગયા સોમવારે તમને એક મેસેજ મોકલ્યો હતો. કોને મોકલ્યો હતો? તો તમને, એટલે યુ એ ગૌણ કર્મ, એ મેસેજ એ મુખ્ય કર્મ. મેં મુખ્ય કર્મથી બનાવ્યું છે એટલે પેલા આ કર્મ તો એ મેસેજ આ મુખ્ય કર્મ. બે ભૂતકાળના સહાયકારકોમાંથી લાગુ પડતું એક વચનનું કર્મ એટલે વોઝ. પછી જે મુખ્ય ક્રિયાપદ વપરાયું એનું ભૂતકૃદંત વી થ્રી, તો સેન્ટ અને ભૂતકૃદંત પણ સેન્ટ, સેન્ડ સેન્ટો અને સેન્ટો વી ટુ ને વી થ્રી બે સેન્ટ થાય છે એટલે સેન્ટનું સેન્ટર. પછી ગૌણ કર્મ છે એ અહીંયા મેં પાછળ મૂક્યું છે, તો તમને જે એક નિયમ હું કયા કરું છું, બે કર્મ હોય એમાંથી ગૌણ કર્મ પાછળ જાય તો ટુ લાગે એટલે મૂક્યું મેં ટુ યુ. પછી વળી નિયમ પ્રમાણે બાય, બેમાંથી એક તો અહીંયા કરતા સ્થાને આઈ છે તો એની કર્મ વિભક્તિ મી, અન્ય શબ્દો લાસ્ટ મંડે. એટલે મેસેજ વોઝ સેન્ટ ટુ યુ બાય મી લાસ્ટ મંડે. હવે એને બદલે માનો તમારે યુથી બનાવવું છે,
તો પેલા યુ આવે એટલે એની સાથે વેર આવે. યુ વેર સેન્ટ એ મેસેજ બાય મી લાસ્ટ મંથ. તો એમ હવે નકારમાં આપણે જવું છે એટલે નિયમોમાં નથી તમને લઈ ગયો, ટોપિક વાઇઝ લઈ ગયો છો. આ પેલા હકારમાં, પછી આ સીધું નકારમાં, પછી એ જ રીતે સીધું પ્રશ્નાર્થમાં. તો નકારમાં માનું સાદા ભૂતકાળની કર્તરી રચના હોય તો શું કરવાનું? તો કે વોઝ કે વેર પછી નોટ મૂકવાનું. એક્ટિવમાં ડીડ નોટ હોય, ડીડ પછી નોટ હોય એક્ટિવમાં. પેસિવમાં વોઝ કે વેર પછી નોટ આવે. દાખલા તરીકે પેલું ઉદાહરણ છે, શી ડીડ નોટ કુક યોર ડીશ લાસ્ટ મંડે. તેણીએ તમારી વાનગી ગઈકાલે રાત્રે રાંધી ન હતી. તો યોર ડીશ એ કર્મ થાય. આપેલા કર્તાના સ્થાને કર્મ, યોર ડીશ. એક વચન એટલે વોશ, પછી નકાર છે, ડીડ પછી નોટ છે, ત્યાં વોશ પછી નોટ. આ વોશ નોટ, પછી તો નિયમ પ્રમાણે ચાલવાનું, હકાર પ્રમાણે. ભૂતકૃધન કુકનું, કુકડ બાય શી છે તેનું થયું હર, અન્ય શબ્દ લાસ્ટ નાઇટ. એ ડીશ વોઝ નોટ કુકડ બાય હર લાસ્ટ નાઇટ. પછી બીજું વાક્ય લખ્યું, ધે ડીડ નોટ બ્રિંગ માય બુક. તેઓ મારું પુસ્તક લાવ્યા ન હતા. એમ તો કર્મ છે માય બુક, એટલે પહેલા માય બુક. એક વચન એટલે વોસ, નકાર છે એટલે નોટ. માય બુક વોઝ નોટ બ્રોટ, બ્રિંગ થશે બ્રોટ બાય ધેમ. એટલે માત્ર હકારમાં વોઝ કે વેર પછી નોટ મૂકો એટલે નકાર રચના થાય છે. હવે છેલ્લો ટોપિક છે પ્રશ્નાર્થનો. એક્ટિવ રચના હોય તો દરેક કર્તાની આગળ ડીડ હોય સિમ્પલ પાસ્ટમાં. હવે એને તમે પેસિવમાં લઈ જાઓ તો કર્મની આગળ વોઝ કે વેર હોય. એટલે મેં એક લીટી લખી, જો સાદા ભૂતકાળની કર્તરી રચના પ્રશ્નાર્થમાં હોય તો કર્મની રચનામાં વોઝ કે વેર છે અને કર્મની આગળ મૂકવામાં આવે. બરાબર, એના અનુસંધાને બે ઉદાહરણ. પહેલું છે, ડીડ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ કન્સ્ટ્રક્શન. આ રચના તમે સમજી ગયા હતા? શું આ રચના, આ કર્મ થયું ધીસ કન્સ્ટ્રક્શન, તો એની સાથે વોઝ આવે એક વચન છે એટલે. તો વોઝને મૂકો પહેલા, આ વોઝ પછી કર્મ ધીસ કન્સ્ટ્રક્શન. ભૂતકૃધન અન્ડરસ્ટેન્ડનું અન્ડરસ્ટુડ બાય યુની કર્મભક્તિ, પણ યુ થાય છે એટલે યુ. બીજું વાક્ય છે, ડીડ હી થ્રો સમ સ્ટોન સેટ યુ. ડીડ હી થ્રો સમ સ્ટોન સેટ યુ. તેણે તમારા તરફ કેટલાક પથરા ફેંકેલા અથવા ફેંક્યા હતા. હવે કર્મ શું થશે? શું ફેંક્યું હતું? સમ સ્ટોન્સ. તો સમ સ્ટોન્સ બહુવચનનું કર્મ થયું એટલે સીધી વાત છે કે એની સાથે આ વોઝ વેરમાંથી વેર જ આવે. એટલે પ્રશ્નાર્થ છે તો આ ડીડની જગ્યાએ વેર, વેર નીચેનો રંગ આવી જશે. અરે સેટમ છે પેલો સેટ વેર. હવે કર્મ મૂકો એટલે સમ સ્ટોન્સ, વેર સમ સ્ટોન્સ. હવે પેસિવ છે એટલે મૂળ રૂપની જગ્યાએ ભૂતકૃધન, તો થ્રો શું થશે? થ્રોવન, થ્રો થ્રીઓ THRE ડબલ અને થ્રોવન THRO ડબલ વેન. એટલે વેર સમ સ્ટોન્સ થ્રોવન. પછી આ બાય કરતા સ્થાને ઈ છે તો એમ થશે ઈ એટ યુ, અન્ય શબ્દોમાં આ પ્રશ્ન. એટલે બહુ શોર્ટમાં મેં તમને આખો ટેન્સ સમજાવવાનો આ લેક્ચરમાં પ્રયત્ન કર્યો છે. તો હવે આશા રાખું છું જો તમને આ શોર્ટ મેથડ અનુકૂળ આવતી હોય તો હું નિયમોમાં નહીં જાઉં. એ આશા એ કે બારમાના મારા મિત્રો છે એ મેચ્યોર છે, ઝડપથી સમજી શકે છે એવી અપેક્ષા છે. અને જો તમને આ શોર્ટ મેથડ નથી બેસતી તો તમારે મને કહી દેવાની છૂટ છે. સર હવે એ નિયમો છે એ જ પ્રમાણે અમને બેસે છે, આ પ્રમાણે નથી બેસતું. તો હવે પછીના ટેન્સમાં હું
નિયમોમાં ચાલીસ બરાબર આ જે હોય એ તમારે મને બહુ ફ્રીલી કોઈ પેલું રાખ્યા વગર મને કહેવાનું છે. આફ્ટર ઓલ આ મહેનત તમારા માટે કરું છું, એટલે જે તમને યોગ્ય લાગે એ મારા માટે યોગ્ય છે, કેમ કે આફ્ટર ઓલ આ વર્ક તમારા માટે છે, મારા માટે નથી. બરાબર, એટલે તમને એમ લાગે કે સર લોંગ મેથડમાં ચાલુ એ જ પ્રમાણે અમને બેસે છે, તો હું લોંગ મેથડમાં પણ તમને લઈ જવા માટે બંધાયેલો છું. બંને રીતે આખરે તમારા મગજ સુધી મારી વાત, મારું એજ્યુકેશન પહોંચે એ ઇમ્પોર્ટન્ટ છે, મેથડ ઇમ્પોર્ટન્ટ નથી. અથવા તો મને ગમતી કે મને અનુકૂળ મેથડ પણ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, મારા વિદ્યાર્થીઓ માટે શું અનુકૂળ છે, એમને માટે શું સુટેબલ છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર માય સેલ્ફ એઝ એ ટીચર. એટલે જે હોય એ મને પ્લીઝ તમે કન્ફર્મ કરજો, સર આ રીતે અમને અનુકૂળ છે. અને જો પ્રશ્ન ન હોય તો હું માની લઈશ કે ભાઈ કોઈ વિદ્યાર્થીનો મેસેજ નથી, તો એને આ શોર્ટ મેથડ શૂટ થાય છે, તો હું કન્ટિન્યુ રાખીશ. એટલે જે હોય મને કહેતા રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી 25મા લેક્ચરમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાથે મળીશું. ત્યાં સુધી તમારો મેસેજ સોરી તમારો સ્ટડી પણ કન્ટિન્યુ રાખો, એક્ટિવિટી પણ અભ્યાસને લગતી કન્ટિન્યુ રાખે, અને સોશિયલ એક્ટિવિટી છે એ હમણાં ડિસકન્ટિન્યુ રાખવાની છે. એટલે જે કંઈ આપણી આસપાસ માહોલ છે હમણાં થોડો તકલીફદાયક, એને કારણે બને ત્યાં સુધી બહાર બિનજરૂરી લાવો એક ચક્કર મારી આવીએ, ગામમાં શું ચાલે છે એવું આપણે કાંઈ તપાસ કરવાની જરૂર નથી. એ તંત્ર છે આપણું, એ તપાસ કરે જ છે શું ચાલે છે. એટલે પ્લીઝ ધ્યાન રાખજો. ફરીથી મળીએ છીએ નવા કાર સાથે.